કોરોના મહામારી વચ્ચે આજે ભાદરવી પૂનમના મેળાનો છઠ્ઠો દિવસ છે. આજે ભાદરવા સુદ 14ના દિવસે અંબાજી ખાતે દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે, પરંતુ આ વર્ષે સરકારની ગાઈડલાઈન પ્રમાણે આ વર્ષે મેળાનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે અને ભક્તોને દર્શન કરવા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરી છે. છેલ્લા 5 દિવસથી અંબાજી મંદિરના ભક્તો ઓનલાઈન દર્શન કરી રહ્યા છે. મંદિરમાં મેળો મોકૂફ રાખવામાં આવતા મંદિરમાં ભક્તો આવતા નથી અને તેના લીધે સીધી અસર મંદિરની આવક પર જોવા મળી રહી છે. દર વર્ષે મંદિરમાં આ સમયગાળા દરમિયાન અંદાજિત 4 થી 4.5 કરોડની આવક થતી હોય છે, પરંતુ આ વર્ષે મંદિર બંધ રહેતા મંદિરની આવકમાં મોટો ઘટાડો થયો છે. મંદિરના હિસાબી અધિકારીઓએ આ વર્ષે મંદિરની આવકમાં થયેલા ઘટાડા અંગે વાત કરી હતી. દેવસ્થાન ટ્રસ્ટનું જે અંબાજી મંદિર છે તેમાં દર વર્ષે ટ્રસ્ટ દ્વારા 7 દિવસીય ભાદરવા સુદ 8મથી ભાદરવા સુદ પૂનમ સુધી 7 દિવસનો મહામેળો યોજવામાં આવે છે. તેમાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પદયાત્રાથી એમ કે દર્શન માતાજીના દર્શનાર્થે આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે તમામ પ્રકારની સુવિધાઓ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. યાત્રાળુઓને વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે મંદિર 7 દિવસ માટે મેળો બંધ રાખી અને સંપૂર્ણપણે યાત્રાળુઓ માટે દર્શન માટે બંધ રાખવામાં આવેલ છે, જેના કારણે મંદિર ટ્રસ્ટને તો લાખો રૂપિયાનું કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. અમારા દર વર્ષના છેલ્લા 5 વર્ષના અંદાજ મુજબ ભાદરવી પૂનમના મેળાની દાન ભેટની આવક, પછી ભંડારની આવક, સોના ચાંદીની આવક યાત્રાળુઓ તરફથી જે આપવામાં આવે છે તેની અંદાજિત 4 થી 4.5 કરોડ જેટલી ગણવામાં આવે છે, પરંતુ આ વર્ષે મંદિર બિલકુલ યાત્રાળુઓ માટે બંધ રાખવામાં આવેલ હોય, કોઈપણ યાત્રાળુ મંદિરમાં દર્શનાર્થે આવી શકતા નથી, જેથી આ આવક બિલકુલ સદંતર બંધ થઈ ગયેલ છે. એટલે મંદિર ટ્રસ્ટને અંદાજિત 4 થી 4.5 કરોડનું દાન ભેટની આવકનું તો નુકસાન થઈ ગયું છે, તેમ છતાં પણ મંદિર ટ્રસ્ટથી યાત્રાળુઓને ઘેર બેઠા દર્શનની સુવિધા મળી રહે તે માટે ઓનલાઈન દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. તેમજ આ મહામારીને નાથવા માટે કુદરત તરફથી આપણે માતાજી તરફથી સહાયદ્રુપ બનીએ, વિશ્વની શાંતિ અને સુખ શાંતિમાં વધારો થાય તે હેતુથી મંદિર ટ્રસ્ટ દ્વારા 7 દિવસીય સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 7 દિવસથી અંદાજિત 125 જેટલા બ્રહ્મદેવતાઓને ઉપસ્થિત રાખી અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સહસ્ત્રચંડી યજ્ઞનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે, જેથી યાત્રિકો માતાજીના ઘેર બેઠા દર્શન કરી શકે, યજ્ઞનું જીવંત પ્રસારણ પણ નિહાળી શકે તેવી મંદિર ટ્રસ્ટથી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે. મંદિર બંધ હોવા છતાં પણ મંદિરની તમામ ધાર્મિક વિધિઓ જે છે તે પણ પૂજારી ભટજી મહારાજ દ્વારા નિત્ય ક્રમ મુજબ જ કરવામાં આવે છે. અમે આપણે સર્વે માતાજીને પ્રાર્થના કરીએ કે આ કોરોના મહામારીના સંક્રમણમાંથી મુક્તિ મેળવીએ અને આગામી તહેવારો દિવાળી નવરાત્રી દરમિયાન આપણે બધા મુક્ત થઈ અને માતાજીના બધા દર્શન શાંતિથી કરી શકીએ એવી માતાજીને પ્રાર્થના કરીએ.